જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે જોઈશું મોનેરા સૃષ્ટિ વિશે, બરાબર. એટલે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે જે આર એચ વિટેકર નામના વૈજ્ઞાનિક હતા, બરાબર, એ આર એચ વિટેકરે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કર્યું હતું. એટલે જેટલા બી સજીવો છે, બરાબર, પૃથ્વી ઉપર, એમને એમના લક્ષણોના આધારે, બરાબર, એમના લક્ષણો કયા કયા લીધા હતા, તો કે કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને એમની પોષણ પદ્ધતિ, બરાબર, આટલા લક્ષણોને આધારે એમને જેટલા સજીવો છે એ સજીવોને 5 સૃષ્ટિની અંદર વર્ગીકૃત કર્યા હતા, બરાબર. એ આપણે જોયું હતું. તો એમાં સૌ પ્રથમ સૃષ્ટિ છે મોનેરા, બરાબર. તો મોનેરાના લક્ષણો જે લીધા હતા, મોનેરાના લક્ષણો લઈ અને એમને વર્ગીકૃત કર્યા હતા. તો આજે આપણે મોનેરા સૃષ્ટિ વિશે જાણીશું, બરાબર. તો સૌ પ્રથમ જોઈએ તો એના સભ્યો, એટલે જે મોનેરા સૃષ્ટિ છે એના સભ્યો કોણ હતા, તો કે મુખ્યત્વે એના જે સભ્યો હતા એ બેક્ટેરિયા હતા, બરાબર. જે મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો, કદાચ પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે કે મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો કયા હતા અથવા તો કોણ હતા, તો એ બેક્ટેરિયા આવશે, બરાબર. તો હવે આપણે બેક્ટેરિયા વિશે જાણીશું થોડું. તો કે જે બેક્ટેરિયા છે એમનું પહેલાં તો નિવાસસ્થાન, એટલે એ લોકો ક્યાં રહે છે, બરાબર. તો બેક્ટેરિયાનું નિવાસસ્થાન આમ જોઈએ તો મિત્રો, બેક્ટેરિયા અત્ર તત્ર સર્વત્ર, એટલે કે દરેક જગ્યાએ હાજર હોય છે, બરાબર. જેમ કે માટીમાં, ગરમ પાણીના ઝરામાં, રન, બરફ અને ઊંડા મહાસાગરો, બરાબર, કે જ્યાં થોડાક જ પ્રમાણમાં બીજા જૈવ સ્વરૂપો જીવન જીવી શકે તેવા વિપરીત નિવાસસ્થાનોમાં પણ વસવાટ કરે છે. એટલે બેક્ટેરિયા મિત્રો એવી પરિસ્થિતિ હોય કે જ્યાં ખૂબ જ અનકમ્ફર્ટેબલ, એટલે કે જ્યાં કોઈ પ્રકારની સગવડ ના હોય અથવા તો જ્યાં પોષણ પણ મળી ના રહેતું હોય, બરાબર, એવા જે શું કહેવાય, એવી જે વસવાટ છે અથવા તો એવા જે સ્થાનો છે એમાં પણ આ જે બેક્ટેરિયા છે એ સર્વાઈવ કરી શકતા હોય છે, બરાબર. તો જેમ છે કે ગરમ પાણીના ઝરા છે, ગરમ પાણીના ઝરાની અંદર બીજી કોઈ ત્યાં વનસ્પતિ કે બીજા કોઈ જીવ મોટા ભાગે રહી શકતા નહીં, કારણ કે એ જે વનસ્પતિ હોય એ ગરમ પાણી જે છે એના ટેમ્પરેચરથી એ રેઝિસ્ટ થયેલી હોતી નથી, બરાબર. પણ આ જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ગરમ પાણીના ઝરાની અંદર પણ સર્વાઈવ, એટલે કે પોતાનું જીવન સાચવી શકે છે ત્યાં, બરાબર. અને રન, તો રનની અંદર પણ પોષણ એટલું બધું મળતું હતું નથી, બરાબર. એ જ રીતે બરફમાં પણ, તો બરફમાં પણ પોષણ ક્યાંથી હોય મિત્રો, છતાં પણ આ બેક્ટેરિયા એવા જે વિપરીત પરિસ્થિતિ છે, બરાબર, એવી વિપરીત પરિસ્થિતિની જે નિવાસસ્થાનો છે એની અંદર પણ વસવાટ કરી શકે છે, બરાબર. તો કેટલાક બેક્ટેરિયા છે એ પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં કે સજીવો પર જીવન ગુજારે છે. આપણે આ પરોપજીવી શબ્દ છે એનાથી તો પરિચિત થશું. પરોપજીવી એટલે કે પેરાસાઇટ, એટલે કે જે બીજા ઉપર નભતા હોય, બરાબર. એવો કોઈ સજીવ કે જે બીજા સજીવ ઉપર જીવન ગુજારતો હોય અથવા તો બીજા સજીવ ઉપર પોતાના જીવન ગુજારવા માટે નિર્ભર હોય એને આપણે પેરાસાઇટ કહી શકીએ, બરાબર. તો એવા જે કેટલાક બેક્ટેરિયા છે કે જે પરોપજીવીઓ છે એ અન્ય સજીવો એમના શરીરની અંદર અથવા તો એમના સજીવો ઉપર, એટલે કે જે એમનું શરીર છે એના ઉપર એમનું વસવાટ કરી અને જીવન ગુજારે છે, બરાબર. આ થયું મિત્રો એમનું નિવાસસ્થાન. તો હવે એમનો પ્રકાર, એટલે કે એમના આકારને આધારે પ્રકાર, બરાબર. તો એમનો આકાર, હવે તો બેક્ટેરિયા એમનું બાહ્ય દેખાવ, એટલે કે જે આપણે જે રીતે બાહ્ય દેખાવથી આપણે એનો આકાર નક્કી કરી શકતા હોય એ પ્રમાણે એમના બાહ્ય દેખાવના આધારે 4 કક્ષાઓમાં વિભાજિત કરવામાં આવેલા છે, બરાબર. તો 4 કક્ષાઓની અંદર વિભાજિત કરવામાં આવેલા છે. તો એ 4 કક્ષાઓ કઈ કઈ, તો કે ગોળાકાર, સળિયાકાર, અલ્પવિરામ અને કુંતલાકાર, બરાબર. તો જે ગોળાકાર હોય, આપ આકૃતિમાં જોઈ શકો છો કે જે ગોળાકાર હોય એને ગોલાનું, એટલે કે સ્ફેરિકલ કોકસ અથવા તો કોકાઈ કહેવામાં આવે છે. એટલે કે જે ગોળાકાર બેક્ટેરિયા છે, બરાબર, એમને ગોલાનું કહેવામાં આવે છે. ગોળ આકાર, બરાબર, એટલે ગોલ અણુ, એટલે કે ગોળ અણુ, ગોલાનું, બરાબર. તો એ જે ગોળ આકાર હોય છે એમને સ્ફેરિકલ કોકસ અથવા તો કોકાઈ કહેવામાં આવે છે. પછી બીજો પ્રકાર થયો મિત્રો સળિયાકાર, બરાબર, એટલે એને બેસિલસ કહેવામાં આવે છે. આજે તમે જોઈ શકો છો, બરાબર, કે આ જે આકૃતિમાં છે, બરાબર, દંડાનું, એટલે કે દંડ આકારના છે આ રીતના, બરાબર. તો એમને શું કહેવાય, સળિયાકારના છે, એટલે એમને બેસિલસ અથવા તો દંડાનું પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. એને ઇંગ્લિશમાં રોડ શેપડ બેસિલસ, એટલે કે રોડ એટલે કે સળિયો, બરાબર, સળિયા આકારના બેસિલસ એ પ્રમાણે આપણે કહી શકીએ છીએ, બરાબર. ત્રીજો પ્રકાર છે મિત્રો અલ્પવિરામ આકાર, બરાબર, એટલે કે એને વિબ્રિયો, એટલે આપણે અલ્પવિરામ જે કરીએ છીએ ગુજરાતીમાં લખતી વખતે અથવા તો જે ભાષાની હોય, એટલે કંઈ બી લખતી વખતે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો આ જે આકૃતિમાં દર્શાવે છે એ અલ્પવિરામ આકાર છે, બરાબર. એને ઇંગ્લિશમાં વિબ્રિયો કહેવામાં આવે છે, એટલે કે વિબ્રિયમ, બરાબર. એક બેક્ટેરિયા હોય તો એને વિબ્રિયમ કહેવામાં આવે, તો એને વિબ્રિયો આકાર કહેવામાં આવે છે. અને
છેલ્લો એટલે કે ચોથો પ્રકાર છે મિત્રો કુંતલાકર એટલે કે સ્પાઇરેલમ. બરાબર, કુંતલાકર આપણે જોયું છે કે જેમ ડીએનએની રચના છે કુંતલની જેમ, એ જ રીતે સ્પાઇરલ એટલે કે આપણે સર્પાકાર, આ રીતે જે સર્પાનું હોય બરાબર એ રીતના સર્પાકાર આપણે આકૃતિમાં જોઈ શકો છો કે જે કુંતલાકાર છે એ પ્રકારના બેક્ટેરિયા આવેલા છે. બરાબર, તો આ જે મિત્રો છે બેક્ટેરિયા એ વિવિધ આકારના એટલે કે પ્રકારના બેક્ટેરિયા છે. બરાબર, એમાં ગોલાનું, દંડાનું, કુંતલાકાર એટલે કે સ્ફેરિકલ આપણે જેને કહીએ આપણે સાપની જેમ ચાલતા હોઈએ, અને પછી આ અલ્પવિરામ આકાર એટલે આપણે જેને કોમા કહેવામાં આવે છે. બરાબર, તો એ આકારના હોય છે. ફરીથી રિવિઝન કે જે ગોલાનું હોય એટલે જે ગોળાકાર હોય એટલે ગોળ અનુ, બરાબર, એને ગોલાનું કહેવામાં આવે છે. જે સળિયા આકારના હોય એને બેસિલસ કહેવામાં આવે છે. અને જે અલ્પવિરામ આકાર હોય એને વિબ્રિયો કહેવામાં આવે છે. અને જે કુંતલ આકાર એટલે કે જે સર્પા આકાર રીતે હોય એને આપણે સ્પાઇરેલમ કહેવામાં આવે છે. બરાબર, તો હવે મિત્રો આ આકારને આધારે એમનો જે શું કહેવાય લક્ષણ થયું. હવે બીજું એમનું પોષણ પદ્ધતિ. બરાબર, તો મોડ ઓફ ન્યુટ્રિશન, પોષણ પદ્ધતિને આપણે ઇંગ્લિશમાં મોડ ઓફ ન્યુટ્રિશન કહેવામાં આવે છે. બરાબર, તો પોષણ પદ્ધતિ એટલે એમની પોષણ પદ્ધતિ એટલે કે પોષણ લેવાની પદ્ધતિ કઈ રીતની છે એટલે કે ખોરાક કઈ રીતે મેળવે છે. તો બેક્ટેરિયાની રચના ખૂબ જ સરળ હોવા છતાં તેઓ પોતાની વર્તણૂકમાં જટિલ છે. એટલે રચના તો ખૂબ જ સરળ છે. બરાબર, એમની જે રચના છે એટલે બેક્ટેરિયાની જે રચના છે એકદમ સરળ છે, પણ એની વર્તણૂકમાં એટલે કે એમના જે શરીરની અંદરની જે રચનાઓ છે બધી એકદમ સરળ છે, પણ એની વર્તણૂક એટલે કે એની જે અંદર જે બધી ક્રિયાઓ થાય છે એ ખૂબ જ જટિલ હોય છે. બરાબર, એટલે એની જે વર્તણૂક છે એ ખૂબ જ જટિલ હોય છે. બરાબર, એટલે બેક્ટેરિયા સમૂહ રીતે વિશાળ ચયાપચયિક વિવિધતા દર્શાવે છે. વિશાળ ચયાપચયિક એટલે કે ચયાપચયની ક્રિયા છે એ બધા અલગ અલગ બેક્ટેરિયા અલગ અલગ રીતે દર્શાવતા હોય છે. બરાબર, તો કેટલાક બેક્ટેરિયા છે એ સ્વયંપોષી છે. જે કેટલાક અમુક બેક્ટેરિયા છે એ સ્વયંપોષી એટલે પોતાની રીતે ખોરાક તૈયાર કરી અને પોષણ મેળવતા હોય, જેને ઇંગ્લિશમાં આપણે ઓટોટ્રોપ્સ કહેવામાં આવે છે. બરાબર, તો એવા જે બેક્ટેરિયા છે એ પોતાની રીતે જ ખોરાકનું જે ખોરાક બનાવી અને પોષણ મેળવતા હોય છે. બરાબર, એટલે કે જે ઓટોટ્રોપ્સ છે એ શું કરે તો કે તેઓ અકાર્બનિક આધારકો એટલે કે ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ, જે અકાર્બનિક આધારકો છે બરાબર એટલે કે અકાર્બનિક જે વસ્તુઓ હોય એમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. એટલે જે અકાર્બનિક આધારકો હોય એમાંથી પોતાના ખોરાક બનાવતું હોય છે. બરાબર, એને આપણે ઓટોટ્રોપ કહેવાય છે. તેઓ પ્રકાશ સંશ્લેષી અથવા રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોઈ શકે છે. એટલે એ જે બેક્ટેરિયા છે બરાબર ઓટોટ્રોપ્સ એ પ્રકાશ સંશ્લેષી અથવા તો રસાયણ સંશ્લેષી, એટલે આપણને પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી વિશે તો ખ્યાલ છે. બરાબર, એ રીતના એ જે પ્રક્રિયા છે એ કરીને અને સ્વયંપોષી એટલે કે પોતાની રીતે પોષણ મેળવી શકતા હોઈ શકે છે. બરાબર, મોટાભાગના બેક્ટેરિયા પરપોષી તરીકે છે. તેઓ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે છે. એટલે જે મોટાભાગના બેક્ટેરિયા છે એટલે કે જે મોટાભાગના બેક્ટેરિયા છે એ પરપોષી. કેવા? પરપોષી. તો પરપોષી એટલે કે જે બીજા સજીવો અથવા તો જે મૃત કાર્બનિક પદાર્થો છે બરાબર એના ઉપર પોતાનું પોષણ મેળવવા આધાર રાખતા હોય છે, જેને આપણે પરપોષી અને ઇંગ્લિશમાં એને હિટ્રોટ્રોપ્સ કહેવામાં આવે છે. બરાબર, તો ફરીથી મિત્રો કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી છે. બરાબર, સ્વયંપોષી એટલે કહેવાય તો કે પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે, અને આજે છે એ અકાર્બનિક આધારકોમાં આધાર રાખતા હોય છે પોતાના ખોરાક માટે. બરાબર, તેઓ પ્રકાશ સંશ્લેષી અથવા તો રસાયણ સંશ્લેષી હોઈ શકે છે. અને જે બીજા મોટાભાગના બેક્ટેરિયા છે એ પરપોષી છે એટલે કે બીજા ઉપર આધાર રાખે છે. એટલે કે જે મૃત સજીવ છે અથવા મૃત કાર્બનિક પદાર્થ છે અને જે બીજા સજીવ છે એની ઉપર એ આધાર રાખતો હોય છે. બરાબર મિત્રો, તો હવે આ થયું આપણે એના લક્ષણો થયા. બરાબર, કે એમનું નિવાસસ્થાન કેવું હોય છે, એમનો આકાર કેવો હોય છે, એમની પોષણ પદ્ધતિ કેવી હોય છે. બરાબર, તો હવે જે સૃષ્ટિ મોનેરા છે એમાં મુખ્યત્વે બે જે એની સબસૃષ્ટિ કહેવાય એ આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા છે. બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈશું આર્કિયો બેક્ટેરિયા વિશે. ફરીથી કહી દો મિત્રો કે જે સૃષ્ટિ મોનેરા છે બરાબર એની સબસૃષ્ટિ એટલે કે આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. બરાબર, તો આપણે આર્કિયો બેક્ટેરિયા વિશે જાણીએ. તો આર્કિયો બેક્ટેરિયા એટલે શું? તો આર્કિયો બેક્ટેરિયાનું નિવાસસ્થાન પ્રથમ તો બરાબર કે એમનું નિવાસસ્થાન ક્યાં હોય તો કે ક્ષારયુક્ત વિસ્તાર. ક્ષારયુક્ત વિસ્તાર કેવો? પણ અતિશય ક્ષારયુક્ત વિસ્તાર. બરાબર, એ કે જ્યાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવેલું હોય, એટલે ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે હોય એવા વિસ્તારની અંદર પણ આર્કિયો બેક્ટેરિયા રહેતા હોય છે. તો એવા જે વિસ્તારની અંદર જે આર્કિયો બેક્ટેરિયા રહેતા હોય એ બેક્ટેરિયાને આપણે હેલોફાઇલ્સ અથવા તો હેલોફિલ્સ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે હેલોફિલ્સ કહી શકીએ છીએ. બરાબર, પછી જે ગરમ પાણીના જરા બરાબર અને ભેજ
એટલે જે ગરમ પાણીના જરા છે એમાં પણ રહી શકે છે અમુક બેક્ટેરિયા. તો એ જે ગરમ પાણીના જરા છે એ જે ટેમ્પરેચર હોય અથવા તો જે તાપમાન હોય એનાથી એ રેઝિસ્ટ થઈ ચૂકેલા હોય છે, બરાબર. એટલે એમનું ટેમ્પરેચર ઘણું બધું વધારે હોય છતાં પણ એ લોકો એ જે ટેમ્પરેચર હોય જે તે જગ્યાનું એ ટેમ્પરેચરની અંદર એ લોકો જે બેક્ટેરિયા છે એ પોતાની રીતે સર્વાઈવ કરી શકતા હોય છે, બરાબર. તો એ જે સર્વાઈવ કરી શકતા બેક્ટેરિયા છે ગરમ પાણીના, એટલે જે ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર હોય એટલે કે ખૂબ ઊંચું તાપમાન હોય એની અંદર પણ જે બેક્ટેરિયા સર્વાઈવ કરી શકતા હોય એમને આપણે થર્મો એસિડોફાઇલ્સ અથવા તો થર્મો એસિડોફિલ્સ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને પછી બીજું છે કાદવ કીચડયુક્ત જમીન વિસ્તાર એટલે કે મિથેનોજન્સ, બરાબર. આ જે મિથેનોજન છે એ પણ એક બેક્ટેરિયાની અલગ પ્રકારની જાત છે, બરાબર. તો એ જે મિથેનોજન છે એ શું કરે તો કે જે કાદવ કીચડયુક્ત જમીન વિસ્તાર છે જેમાં ખૂબ જ સખત કુદરતી નિવાસસ્થાનો જે કહેવાય, બરાબર, એવા જે નિવાસસ્થાનો છે એની અંદર એ રહી શકતા હોય છે. જો આ જે જમીન વિસ્તાર છે, બરાબર, કાદવ કીચડયુક્ત એની અંદર અને ઉકરડા હોય, બરાબર, ઉકરડો છે એની અંદર પણ આ મિથેનોજન્સ હોય છે. પછી આપણે જે બાયોગેસ છે, બરાબર, બાયોગેસ આપણે કદાચ ઘેર જોયો હોય કે જેનાથી જેની અંદરથી આપણે મિથેન ગેસ ઉત્પન્ન કરીએ છીએ, આપણે શું કહેવાય પેલું એઠવાડ અને જે ગાયનું અથવા તો જે ભેંસોનું છાણ હોય એને મિક્સ કરી એ જે ગેસ કૂવો હોય એટલે જે બાયોગેસ હોય એની અંદર નાખવામાં આવે અને એ બાયોગેસની અંદર શું હોય તો કે આ મિથેનોજન્સ નામના બેક્ટેરિયા હોય છે, બરાબર. એ જે બેક્ટેરિયા હોય એ જે કાર્બનિક પદાર્થો છે એનું વિઘટન કરીને મિથેન ગેસ ઉત્પન્ન કરતો હોય છે, બરાબર. તો એવા જે વિસ્તારો છે કાદવ કીચડયુક્ત અથવા તો જે એવા ખૂબ ટેમ્પરેચરવાળા છે એની અંદર એમાં પણ આ બધા બેક્ટેરિયા સર્વાઈવ કરી શકતા હોય છે, બરાબર. તો મિથેનોજન્સનું મુખ્ય કાર્ય પૂછે કદાચ તો મિથેનોજન્સનું મુખ્ય કાર્ય તો કે મિથેનનું પ્રોડક્શન કરવું એટલે મિથેન ગેસ છે, બરાબર, મિથેન ગેસ છે એનું ઉત્પાદન કરવું, બરાબર. મિથેન ગેસનું ઉત્પાદન કોણ કરે તો કે આ મિથેનોજન્સ નામના બેક્ટેરિયા છે એ ઉત્પન્ન કરતા હોય છે. પછી એમની કોષદિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી એટલે એમની કોષદિવાલ છે પેપ્ટિડોગ્લાયકેન, એટલે કે તમે બેક્ટેરિયાના લક્ષણો જોશો તો એની જે બીજા બેક્ટેરિયા છે એના બેક્ટેરિયાની જે કોષદિવાલ હોય એટલે તમને કાલે કીધું હતું કે જો આ બેક્ટેરિયા છે, બરાબર, તો એની બહારની સાઈડ એટલે જે એનું રક્ષણાત્મક કવચ જે કહેવાય એને આપણે કોષદિવાલ એટલે કે સેલ વોલ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ જે સેલ વોલ છે એ મોટાભાગના બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે, પણ આ જે આર્કિયો બેક્ટેરિયા છે, બરાબર, એ આર્કિયો બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોતી નથી, બરાબર. તેઓ કોષ કેન્દ્ર પટલવિહીન આદિ કોષ કેન્દ્રીય કોષ છે, એટલે જે એની અંદર જે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય એ પણ આવેલું હોતું નથી અને એ જે કોષ છે એ કેવા છે આદિ કોષ કેન્દ્રીય કોષ, બરાબર. આદિકોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આપણે જોયા હતા તો એમાં જે આ જે આર્કિયો બેક્ટેરિયા છે એ કેવા છે આદિકોષ કેન્દ્રીય કોષ છે, બરાબર. પછી ગાય ભેંસ જેવા કેટલાક ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજન બેક્ટેરિયા હાજર હોય છે અને તેઓ આ પ્રાણીઓના છાણમાંથી મિથેન એટલે કે બાયોગેસ ઉત્પાદન માટે જવાબદાર હોય છે. તો મેં અત્યારે કીધું એમ મિત્રો કે આ જે મિથેનોજન છે, બરાબર, એ ગાય ભેંસ અને જેટલા બી રુમિનન્ટ એનિમલ છે, બરાબર, એટલે જેટલા બી જે પાચન નળીની અંદર હોય એની ગર્સની અંદર આ મિથેનોજન બેક્ટેરિયા હાજર હોય છે અને તેઓ શું કરે તો કે પ્રાણીઓના છાણમાંથી મિથેન ગેસ ઉત્પન્ન કરતો હોય છે. એટલે આપણે ધારો કે કોઈ ભેંસ અથવા તો ગાય હોય તો એના મોઢા આગળ જઈને આપણે જોઈએ તો એના મોઢા આગળ હંમેશા જે એનું મોડું હોય એનો જે શ્વાસોશ્વાસ થતો હોય એ હંમેશા ગરમ હોય છે, બરાબર. તો આ જે બેક્ટેરિયા છે મિથેનોજન એના પેટની અંદર એટલે કે પાચન નળીની અંદર એ હાજર હોય છે અને સતત એ મિથેન પ્રોડક્શન કરતા હોય છે, બરાબર. તો એવું કહેવાય છે કે એક ભેંસ સરેરાશ દિવસમાં 500 લિટર, બરાબર, 500 લિટર ગેસ એટલે કે જે મિથેન ગેસ છે એ પ્રોડક્ટ કરે છે, બરાબર, પ્રોડ્યુસ કરે છે એટલે કે ઉત્પન્ન કરે છે. તો એ જે મિથેન પ્રોડક્શન થાય છે એ આજે એમના પેટની અંદર અથવા તો એમની જે પાચન નળી છે એની અંદર જે મિથેનોજન્સ નામના બેક્ટેરિયા હાજર હોય છે એમના લીધે થતું હોય છે, બરાબર. તો ફરીથી મિત્રો આપણે આર્કિયો બેક્ટેરિયા વિશે રિવિઝન મારી લઈએ તો કે જે આર્કિયો બેક્ટેરિયા છે એ મુખ્યત્વે હેલોફાઇલ્સ, બરાબર, હેલોફાઇલ્સ એટલે કેવા તો કે જે એકદમ અતિશય ક્ષાર એટલે કે જે જગ્યા પર જે સ્થાન ઉપર ક્ષારનું પ્રમાણ ખૂબ જ વધારે છે એવા વિસ્તારમાં પણ રહેતા હોય છે. થર્મો એસિડોફિલ્સ એટલે કે એકદમ ઊંચું તાપમાન એટલે કે ખૂબ જ હાઈ ટેમ્પરેચર છે એમાં પણ એ લોકો સર્વાઈવ કરી શકતા હોય તો એમને થર્મો એસિડોફિલ્સ કહેવાય છે, બરાબર. અને જે કાદવ કીચડયુક્ત અને આ જે પ્રાણીઓની અંદર જે રહે છે, બરાબર, એમને મિથેનોજન્સ કહેવાય છે. તો આ હતા આર્કિયો બેક્ટેરિયા. એમની જે પેપ્ટી જે કોષ દિવાલ છે એ બીજા બેક્ટેરિયાની જેમ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોતી નથી, બરાબર, અને આદિકોષ કેન્દ્રીય કોષ એટલે એકદમ આદિકોષ કોષો કહેવાય છે, બરાબર. તો આ એક મોનેરા સૃષ્ટિની એક સબસૃષ્ટિ પૂરી થઈ આર્કિયો બેક્ટેરિયા. હવે જોઈશું યુ બેક્ટેરિયા, બરાબર. તો આ એક બીજી સબસૃષ્ટિ તો કે યુ બેક્ટેરિયા, બરાબર. યુ બેક્ટેરિયા વિશે આપણે જાણીએ તો કે બેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયાની હજારોની સંખ્યામાં હોય છે, એટલે કે જે બેક્ટેરિયા હોય એ હજારોની સંખ્યામાં હોય છે. એમની કોષ દિવાલ
એ જે સખત કોષ દિવાલ ધરાવતા હોય છે, એટલે જે તમને આગળના પેલામાં સ્લાઇડમાં બતાવ્યું પ્રમાણે કે જે આ કોષ દિવાલ હોય શરીરની આજુબાજુ, બરાબર, એટલે બેક્ટેરિયાની જે સેલ વોલ છે એ સખત હોય છે, એટલે કે રિજિડ હોય છે, બરાબર. અને ચલિત કશા એટલે કે મોટાઈલ ફ્લેજેલમ, ફ્લેજેલમ એટલે આપણે પૂંછડી તરીકે આપણે ઓળખી શકીએ, બરાબર. પક્ષમાં અને કશા આવશે બેક્ટેરિયા, જ્યારે બેક્ટેરિયાની રચના આપણે ભણીશું ત્યારે આગળ એમની શરીર રચનામાં આવશે પક્ષમાં અને કશા. તો આ જે કશા છે એ ચલિત, એટલે કે જેનાથી એક જે બેક્ટેરિયા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી શકે, બરાબર. તો એ પૂંછડી, ફ્લેજેલા એટલે પૂંછડી થાય, તો એ હાજર હોય છે, બરાબર. તો એની જે વર્ગીકૃત કરવામાં આવે એને બે લક્ષણોના આધારે એમને યુ બેક્ટેરિયાની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા. એમાં કયા કયા લક્ષણો? તો કે સખત કોષ દિવાલ એટલે રિજિડ કોષ દિવાલ, અને ચલિત કશા એટલે કે મોટાઈલ ફ્લેજેલમ, એટલે જે પૂંછડી છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને ટ્રાન્સફર થવું હોય ત્યારે જે પૂંછડી છે એમને ઉપયોગમાં આવતી હોય છે, અને એમને જે બહારના વાતાવરણથી જે સર્વાઈવ એટલે કે બહારના વાતાવરણથી જે બચીને રહેવાનું છે એમાં એમને સખત કોષ દિવાલ એટલે જે એમના સેલની આજુબાજુ જે કોષ દિવાલ આવેલી હોય એના દ્વારા એ બહારના વાતાવરણથી પોતાનું રક્ષણ મેળવી શકે છે, બરાબર. તો આ જે યુ બેક્ટેરિયા છે એ આર્કિયો બેક્ટેરિયાના આ લક્ષણથી જુદા પડતા હતા, બરાબર. એટલા માટે એમને અલગ સૃષ્ટિની અંદર એમને વર્ગીકૃત કરવામાં આવ્યા, બરાબર. હવે આ જે યુ બેક્ટેરિયા છે, બરાબર, એના બે પ્રકાર છે, કે સાયનો બેક્ટેરિયા અને બીજા પરપોષી બેક્ટેરિયા, બરાબર. સાયનો બેક્ટેરિયા અને પરપોષી બેક્ટેરિયા. તો સૌપ્રથમ આપણે જોઈએ સાયનો બેક્ટેરિયા વિશે, બરાબર. તો સાયનો બેક્ટેરિયાને આપણે નીલ હરિત લીલ પણ કહી શકાય છે, બરાબર. સાયનો બેક્ટેરિયા છે એને આપણે નીલ હરિત લીલ પણ કહી શકાય છે, બરાબર. એ લીલ છે એ વનસ્પતિ જેવું હરિદ્રવ્ય, એટલે જે વનસ્પતિની અંદર જે હરિદ્રવ્ય આવેલું હોય આપણને ખબર છે કે કદાચ કારણ પૂછે કે વનસ્પતિ જે છે એનો લીલો કલર, એટલે કે જે પાન છે એનો લીલો કલર કોને આધારે છે? તો એ જે વનસ્પતિના પાનની અંદર જે હરિદ્રવ્ય રહેલું છે, બરાબર, એના આધારે આ વનસ્પતિનો લીલો કલર જવાબદાર હોય છે, બરાબર. તો એ જે વનસ્પતિ છે એની અંદર જેવું હરિદ્રવ્ય આવેલું હોય એવું નેવું હરિદ્રવ્ય લીલની અંદર પણ આવેલું હોય. તે હરિદ્રવ્ય કેવું? તો કે ક્લોરોફિલ એ પ્રકારનું. લીલ કયું હરિદ્રવ્ય ધરાવે છે એવું પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે લીલ એ ક્લોરોફિલ એ ધરાવે છે, બરાબર. તેઓ પ્રકાશસંશ્લેષી સ્વયં પૂછ્યું, એટલે જેમ વનસ્પતિ છે અને બીજા નાના નાના છોડ છે એ પ્રકાશસંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક તૈયાર કરે છે, એ જ રીતે જે સાયનો બેક્ટેરિયા છે એટલે કે નીલ હરિત લીલ છે એ પ્રકાશસંશ્લેષી સ્વયં પૂછ્યું છે, એટલે પ્રકાશસંશ્લેષણ કરીને પોતાનું પોષણ પૂરું પાડતા હોય છે, બરાબર. તેઓ એક કોષી એટલે કે યુનિસેલ્યુલર વસાહત એટલે કોલોની, એટલે કે બધા એક વસાહતમાં રહેતા હોય છે, બરાબર. આ જે કોલોની છે એ રીતે વસાહતમાં રહેતા હોય છે. અને તંતુમય એટલે ફિલામેન્ટસ, આપણે લીલ જોઈ જશે મિત્રો પાણીમાં કે દિવાલ ઉપર કે ગમે ત્યાં હોય છે, તો એ લીલ હોય એકદમ ફિલામેન્ટસ, એટલે એના રેસાયુક્ત હોય છે, એટલે કે તંતુઓ આવેલા હોય છે, બરાબર. તો આ લીલનો એક શું કહેવાય નોસ્ટોક જે પ્રકાર છે ઉદાહરણ કહેવાય એને લીલ, બરાબર. તો એ નોસ્ટોક લીલનું આ શું કહેવાય ચિત્ર છે, એટલે કે આકૃતિ છે. એની અંદર આ રીતના લીલના જે કોષો હોય, આપણે લીલ તો બહારથી જોઈ છે કે લીલના જે તંતુ હોય એકદમ લાંબા હોય અને આપણે ફિલામેન્ટસની રીતે તંતુમય રીતે જોઈ શકીએ છીએ, બરાબર. તો એની આંતરિક રચના છે એ આ રીતનું આવેલું હોય છે, બરાબર. આ એનો અભિકોષ છે અને જે બહારનું આવરણ છે એને મ્યુસિલેજ આવરણ કહેવામાં આવે છે, બરાબર. એટલે નોસ્ટોક જે લીલ છે એનું આકૃતિ છે. પછી એનું નિવાસસ્થાન મિત્રો, તો કે જે સાયનો બેક્ટેરિયા છે એનું નિવાસસ્થાન ક્યાં હોય છે, બરાબર. તો એ જલજ ખારા કે મીઠા પાણીમાં, એટલે જે ખારું હોય ખારું અથવા તો મીઠું પાણી હોય એમાં હોય છે, અને સ્થળ જ લીલ પણ હોય છે. એટલે તમે લીલ જોઈ હશે ઘણી બધી જગ્યાએ કે ચોમાસાની અંદર વધારે પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય છે જગ્યા પર, એ જગ્યાએ લીલ તરત હોય છે, એટલે કે જે પાણી હોય એની અંદર, એટલે કે મીઠું હોય કે ખારું હોય એ પાણીની અંદર પણ, અને સ્થળ જ લીલ, એટલે કે આપણે વૃક્ષો પર અથવા તો દિવાલ ઉપર એ ઘણી બધી જગ્યાએ પણ તમે લીલ જોઈ હશે. તો એ લીલ છે એ જળ પાણીમાં પણ અને જે બહારની જે સપાટીઓ છે એની પર પણ રહેતી હોય છે, બરાબર. એટલે જે એમની વસાહત હોય એમની સામાન્ય રીતે જિલેટિન દ્રવ્યનું આવરણ હોય છે, એટલે કે આજે આપણે જોયું, બરાબર, આ નીલ છે એમાં મ્યુસિલેજ આવરણ છે એ પ્રમાણેનું એની બહારની સપાટી પર, એટલે કે જે એ જે વસાહત કરતા હોય એમાં જિલેટિન નામનું દ્રવ્ય એમનું આવરણ છે એ આવેલું હોય છે, બરાબર. પછી તે ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે પણ હોય છે, એટલે જે પ્રદૂષિત મોટાભાગે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય, બરાબર, એ પ્રદૂષિત પાણીની અંદર પણ એ જથ્થા સ્વરૂપે હોય છે. એટલે આપણે ક્યાંય બી ખાબોચું ભરાયું હોય કે પ્રદૂષિત પાણી જ્યાં વહેતું હોય, બરાબર, ત્યાં જોઈ શકીએ છીએ કે લીલ હોય એ ખૂબ જ જથ્થામાં હોય છે, ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. પછી એનું કાર્ય, બરાબર, એટલે જે સાયનો બેક્ટેરિયા છે એનું કાર્ય શું? તો કે જે કેટલાક સાયનો બેક્ટેરિયા સજીવો હિટ્રોસિસ્ટ કહેવાતા વિશિષ્ટકરણ પામેલા કોષોમાં
કોષના વાતાવરણમાં જે રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. એટલે આ જે સાયનોબેક્ટેરિયા છે એનું મુખ્ય કાર્ય શું હતું કે નાઇટ્રોજનનું સ્થાપન કરવું, બરાબર. એ જે નાઇટ્રોજન હોય એ જે વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે છે, બરાબર. પછી એનું ઉદાહરણ તો કે જે સાયનોબેક્ટેરિયા છે એનું ઉદાહરણ બે છે, તો કે નોસ્ટોક અને એનાબીના. એટલે એનાબીના અને નોસ્ટોક એ લીલજ છે, બરાબર. આપણે નોસ્ટોકનું ઉપર આકૃતિ જોઈએ રીતે. પછી એ જે છે એ શું કરે તો કે રસાયણ સંશ્લેષિત સ્વયં પોષી બેક્ટેરિયા વિવિધ અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રેટ અને એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને મુક્ત શક્તિ રિલીઝ કરે છે, એટલે કે એટીપીનું ઉત્પાદન કરે છે, બરાબર. એટલે આ જે લીલ છે એ જે સ્વયંપોષી બેક્ટેરિયા છે એ શું કરે તો કે જે નાઇટ્રેટ, નાઇટ્રેટ અને એમોનિયાનું ઓક્સિડન કરે છે. એટલે ઓક્સિડન વિશે તમને ખબર છે મિત્રો, બરાબર. તો એમનું ઓક્સિડેશન કરી અને એટીપીનું ઉત્પાદન કરે છે, એટલે કે એનર્જી મેળવે છે, બરાબર. તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લીહ અને સલ્ફર જેવા પોષક દ્રવ્યોના પુનઃચક્રિયકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આપણે આગળના ધોરણમાં મિત્રો ભણી ગયા કે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, બરાબર. એવા જે ચક્રો છે એની અંદર જે બેક્ટેરિયાના નામ આવતા હતા, બરાબર, કે આ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે, બરાબર. એ જે બેક્ટેરિયા છે એ બધા આ જ બેક્ટેરિયા છે, બરાબર. તો એ જે પુનઃચક્રિય એટલે કે એનું જે આખું ચક્ર છે, આવા જે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ, લો, સલ્ફર એવા જે દ્રવ્યો છે એટલે કે પોષક તત્વો છે એનો પુનઃચક્રિય એટલે જેનું ચક્ર જે ચાલતું હોય એ ચક્રમાં એનો મહત્ત્વનો ભાગ છે, બરાબર. તો પછી બીજું પરપોષી બેક્ટેરિયા. તો પરપોષી બેક્ટેરિયા આપણે આગળ જોયું ને કે આજે યુગ બેક્ટેરિયા છે એના બે છે પ્રકાર છે, બરાબર. એક સાયનોબેક્ટેરિયા અને બીજું પરપોષી બેક્ટેરિયા. તો આપણે અત્યારે સાયનોબેક્ટેરિયા વિશે જોયું, હવે પરપોષી બેક્ટેરિયા વિશે જાણીએ, બરાબર. તો પરપોષી બેક્ટેરિયા એટલે તેઓ કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, એટલે તેઓ કુદરતની અંદર વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે. મોટે ભાગે તેઓ મહત્ત્વના વિઘટકો એટલે ડીકમ્પોઝર્સ જેને કહેવાય, વિઘટકો એટલે તો એ વિઘટકો છે, એટલે કે જે કોમ્પ્લેક્સ એટલે કે એકદમ જટિલ રચના હોય, કોઈ બી પોષક તત્વ હોય કે કોઈ બી આપણે ઉપર જોયું પ્રમાણે જે દ્રવ્યો છે એની અંદર જે જટિલ રચના હોય એને એ જટિલ રચનાને એ તોડી એટલે કે વિઘટન કરી એનું અને એનું સિમ્પલ રચના એટલે કે સિમ્પલ ફોર્મની અંદર એ લાવતા હોય છે, બરાબર. તો એને વિઘટકો કહેવામાં આવે છે. તેમાંના ઘણા મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર પહોંચાડે છે. એટલે આ જે બેક્ટેરિયા છે એનું વિઘટન થાય એ જે વિઘટન આપણા જે મનુષ્ય છે, બરાબર, એની ક્રિયાવિધિમાં પણ નોંધપાત્ર અસર પહોંચાડતી હોય છે, બરાબર. તો એ અસર કઈ રીતે પહોંચાડે તો એનો ઉપયોગ આપણે જોઈએ ત્યારે ખબર પડશે કે એ કઈ રીતના આપણને ઉપયોગી છે, બરાબર. તો તેઓ દૂધમાંથી દહીં બનાવવામાં એટલે જે આપણે દૂધ હોય, બરાબર, એ આપણે ખ્યાલ હશે કે દૂધમાંથી થોડા દિવસ અથવા થોડા કલાકોની અંદર દહીં બનતું હોય છે, બરાબર. તો એ જે દહીં દૂધમાંથી દહીં બનાવવાના જે બેક્ટેરિયા છે, બરાબર, એ પરપોષી પ્રકારના બેક્ટેરિયા છે, બરાબર. એ જે દૂધમાંથી દહીં બને છે એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાથી બનતું હોય છે. અને પ્રતિજૈવિક દ્રવ્યો એટલે મોટાભાગના જે બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં, એન્ટીબાયોટિક એટલે આપણે જે જૈવિક દ્રવ્યોથી આપણને જે રોગ થાય છે, બરાબર, એના વિરુદ્ધમાં આપણે સર્વાઈ કરવું હોય અથવા તો એની જે વિરુદ્ધની આપણે જે દવાઓ બને છે એના ઉત્પાદનમાં એટલે જે એન્ટીબાયોટિક છે એ દવાના ઉત્પાદનમાં પણ આ બેક્ટેરિયા કામ લાગતા હોય છે, બરાબર. એટલે ધારો કે સિમ્બીકુળ એટલે જે આપણે કઠોળકુળ છે, બરાબર, કઠોળકુળની જેટલી બી વનસ્પતિઓ છે એની અંદર એના મૂળની અંદર જે નાઇટ્રોજન આવેલો હોય એ નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં પણ આ પરપોષી બેક્ટેરિયા મદદરૂપ થાય છે, બરાબર. તો એના ઉપયોગો આપણે જોયા કે દૂધમાંથી દહીં બનાવવા, પછી એન્ટીબાયોટિક અને સિમ્બીકુળ એટલે જે કઠોળ વર્ગ છે એની જે મૂળ હોય એ મૂળની અંદર જે નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જે છોડ હોય એને નાઇટ્રોજન પૂરો પાડતો હોય છે. તો એ કોણ કરે તો કે પરપોષી બેક્ટેરિયા કરતા હોય છે, બરાબર. પછી કેટલાક રોગકારક છે એટલે બધા જ જે બેક્ટેરિયા છે પરપોષી બેક્ટેરિયા બધા જ બેક્ટેરિયા આપણને ઉપયોગ કરતા જ એવું નહીં, પણ અમુક જે બેક્ટેરિયા છે એ ગેરફાયદા પણ પહોંચાડે છે, બરાબર. તો એવા કેટલાક બેક્ટેરિયા છે જે મનુષ્ય, પાક, પછી ફાયદા માટે રાખેલા પ્રાણીઓ એટલે કે જે આપણે શું કહેવાય ખેતી માટે અથવા તો ઘર દૂધ માટે જે આપણે ઘેર પ્રાણીઓ રાખીએ છીએ એવા પ્રાણીઓ તેમજ પાલતુ પ્રાણીઓના જીવન ઉપર નુકસાન પહોંચાડે છે, બરાબર. તો પાક આપણે મનુષ્યની અંદર પણ જ્યાં રોગ થાય છે એ રોગ પણ બેક્ટેરિયા દ્વારા અથવા તો વાયરસ દ્વારા એટલે કે જે સૂક્ષ્મજીવો છે એના દ્વારા થતો હોય છે. તો અમુક જે બેક્ટેરિયા છે માણસની અંદર રોગ ઉત્પન્ન કરતો હોય છે. પછી અમુક જે બેક્ટેરિયા છે એ જે શું કહેવાય આપણે છોડ હોય અથવા તો જે પાક હોય એને પણ નુકસાન કરતા હોય છે અને અમુક બેક્ટેરિયા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર પણ રોગ ઉત્પન્ન કરી અને એ આપણને નુકસાન કરતા હોય છે, બરાબર. તો મનુષ્યની અંદર કોલેરા, બરાબર, એટલે કોલેરા વિબ્રિયો કોલેરી જે રોગકારક છે કોલેરાનો એ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થાય છે, બરાબર. અને આ ટાઇફોઇડ છે એ સાલ્મોનેલા ટાઇપી નામના બેક્ટેરિયાથી થતો હોય છે, બરાબર. ધનુર
તો ધનુ છે ક્લોસ્ટ્રિડિયમ ટેટાની, જે ધનુ છે ટેટાનસ છે એને ક્લોસ્ટ્રિડિયમ ટેટાની નામના બેક્ટેરિયાથી થાય છે, બરાબર. તો આ જે બધા બધા જાણીતા રોગો છે, મોટાભાગના રોગો બધા બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. એટલે જે આ જે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા આપણને નુકસાન પણ પહોંચાડે છે અને આપણને ફાયદો પણ કરે છે, બરાબર. તો હવે આ બેક્ટેરિયાનું પ્રજનન, તો આ પ્રજનન કઈ રીતે કરે છે બેક્ટેરિયા, એટલે કે એનું રિપ્રોડક્શન કઈ રીતે થાય છે. તો બેક્ટેરિયા મુખ્યત્વે ભાજન એટલે કે ફિઝન દ્વારા પ્રજનન કરતા હોય છે, અને ક્યારેક પ્રતિકૂળ સંજોગોમાં તેઓ બીજાનું ઉત્પન્ન કરે છે. એટલે જ્યારે એમનું પ્રજનન થાય એ ભાજન સ્વરૂપે થતું હોય છે, એટલે ભાજન દ્વારા પ્રજનન કરતા હોય છે, અને જ્યારે પ્રતિકૂળ સંજોગો એમાં આવી જાય ત્યારે બીજાનું ઉત્પન્ન કરતા હોય છે. તેઓ લિંગી પ્રજનન દ્વારા એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપ લે કરે છે. એટલે આપણે લિંગી પ્રજનન વિશે તમને ખ્યાલ હશે કે એ જે લિંગી પ્રજનન છે એમાં જે એક બેક્ટેરિયા હોય એ બીજા બેક્ટેરિયાના પ્રાથમિક પ્રકારના ડીએનએની આપ લે થતી હોય છે, બરાબર. તો આ હતું આ જે બેક્ટેરિયા છે આપણા એના વિશે હતું. હવે મિત્રો, માઇકોપ્લાઝમા, બરાબર, આ એક અલગ પ્રકારનો જીવ છે, બરાબર. આ જે માઇકોપ્લાઝમા છે એને PPLAO એટલે કે પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, બરાબર, એનું PPLAOનું ફૂલ ફોર્મ છે, પ્લુરોન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. તેઓ કોષ દિવાલનો અભાવ ધરાવતો જીવાણુ છે. એટલે આ જે માઇકોપ્લાઝમા છે એની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. એટલે જે સેલ હોય એ કોષ દિવાલ વિહીન હોય છે, એટલે એની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી, બરાબર. અને એવું કહેવાય છે કે જે જીવંત કોષ છે, બરાબર, સૃષ્ટિ ઉપર જે બી જીવંત કોષ છે એમાં નાનામાં નાનો કોષ, સૌથી નાનો કોષ જેને કહેવાય એ આ આપણા માઇકોપ્લાઝમા છે, બરાબર. એટલે કે નાનામાં નાનો કોષ જે જીવંત કોષો છે એ માઇકોપ્લાઝમા છે, અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. એટલે આપણે જોઈ શકીએ કે આપણે ત્યાં સુધી એવું જ જાણતા હતા કે ઓક્સિજન વગર કોઈ પણ સજીવ જીવી શકતો નથી, પણ એવા પણ બેક્ટેરિયા છે, બરાબર, જે ઓક્સિજન વગર જીવી શકે છે. એમની પણ એક અલગ પ્રકારની જે જાત કહેવાય, એટલે જે સૃષ્ટિ છે એ અલગ છે, બરાબર. એ કદાચ આગળ આવશે તો આપણે એના વિશે ભણીશું કે જે ઓક્સિજન વગર પણ સર્વાઈવ કરી શકે, એટલે કે ઓક્સિજન વગર પણ જીવી શકે, એને એનએરોબિક બેક્ટેરિયા કહેવામાં આવે છે, બરાબર. તો આ જે માઇકોપ્લાઝમા છે એ પણ ઓક્સિજન વગર જીવી શકે છે, બરાબર. ઘણા માઇકોપ્લાઝમા એટલે કે જે માઇકોપ્લાઝમા છે એ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો છે. એટલે આ જે પ્રાણીઓ અને વનસ્પતિઓ છે એની અંદર પેથોજેનિક એટલે કે રોગકારક રોગ કરતા હોય છે, બરાબર. દાખલા તરીકે સ્પાયરોકિટ્સ, એટલે જે સ્પાયરોકિટ નામનો જે બેક્ટેરિયા છે એટલે કે માઇકોપ્લાઝમા છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, બરાબર, જે સિફિલિસ અને લાઇમે રોગ કરે છે. એટલે જે સિફિલિસ નામનો રોગ છે, સિફિલિસ અને લાઇમે નામનો રોગ છે એ કરતા હોય છે. જે સિફિલિસ છે એનો રોગકારક છે ટ્રેપોનેમા પેલિડમ, બરાબર. પછી ફર્મિક્યુટ્સ એટલે કે આના ફિર્મિક્યુટ્સ એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે. આપણે બેક્ટેરિયા તમને ખ્યાલ હશે કે ગ્રામ નેગેટિવ અને ગ્રામ બેક્ટેરિયા છે એ કંઈક નવું લાગે છે, બરાબર. પણ એ જ્યારે બેક્ટેરિયા વિશે ડિટેલમાં ભણવાનું આવશે ત્યારે પણ બેક્ટેરિયાના પ્રકાર છે એના વિશે આપણે ફરી આગળના ચેપ્ટરમાં ભણીશું, બરાબર. એટલે આજે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એમાં બાયોફિડો બેક્ટેરિયમ એનિમલ્સનો સમાવેશ થાય છે, જે માણસના મોટા આંતરડામાં રહે છે. એટલે કે જે આ બાયોફિડો બેક્ટેરિયમ છે, બરાબર, એ માણસના મોટા આંતરડાની અંદર રહે છે. આ વિભાજન થાય છે, આપણે દ્વિભાજન આપણે જોયું કે આ ભાજનની રીતે એટલે કે ફિઝન દ્વારા પ્રજનન કરતા હોય, બરાબર. તો રીતે આ કોષ દિવાલ આજે તમને બતાવ્યું હતું ને કે કોષ દિવાલ કઈ રીતે હોય, તો કે આ સેલ છે, બરાબર, તો એની બહારનો કોષ એટલે બહારની જે દિવાલ છે એને કોષ દિવાલ કહેવામાં આવે, બરાબર. તો આ જે કોષ દિવાલ છે એની અંદરનું સ્તર એ કોષરસ પટલ અને એની અંદર ડીએનએ આવેલા હોય છે. તો આજે એટલે ભાજન થાય એ વખતે કઈ રીતે વિભાજિત થાય છે એ આકૃતિમાં દર્શાવેલું છે, બરાબર મિત્રો. તો આ હતું આપણે મોનેરા સૃષ્ટિ, બરાબર. મોનેરા સૃષ્ટિની અંદર આપણે બે પ્રકાર હતા એના, એટલે બે સબસૃષ્ટિ હતી, આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. તો આપણે એના વિશે જાણ્યું. આશા રાખું છું કે તમને આમાં કંઈક સારી માહિતી મળી હશે. હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય સ્વામી નારાયણ.